જે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર વિભાગ 8 ની અંદર દાખલા નંબર 7 છે તેના વિશેની વાત કરવાની છે. ચાલો જોઈએ દાખલામાં શું કીધું છે. દાખલા નંબર 7, એક શહેરના વર્ષ 2014 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહના વસ્તુઓના સૂચકાંક અને ભારગીરી માહિતી આપેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આ કામદારોને વર્ષ 2012 માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર 6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે વર્ષ 2014 નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ. તો અહીં મિત્રો બે વસ્તુ આપણે ફાઇન કરવાની છે. પહેલું તો એક સૂચકાંક મેળવવાનો છે, ઉપરાંત આપણે જે પગાર ધોરણ આપેલું છે કે તે પગાર કેટલો છે. હાલમાં 6000 છે, પરંતુ હકીકતથી કેટલો હોવો જોઈએ તે પગાર વિશે માહિતી મેળવવાની છે. ચાલો ગણીએ. દાખલો જે વસ્તુ આપેલી છે તેને લખીએ. સૌપ્રથમ લખીએ સમૂહ વિશે. સમૂહ લખીએ છે વસ્તુ તો કે ખોરાક, ત્યારબાદ બળતણ, વીજળી, થયેલ વધારો
ટકાનો વધારો થયેલો છે. હવે ફરી પાછો પોઈન્ટ જોઈએ કે શું મેળવવા કીધું છે, 2012 માં ચોખ્ખો પગાર 6000 છે, તો હાલનો એટલે કે 2014 નું જીવન ધોરણ ટકાવી રાખવા માટે કેટલો પગાર જોઈએ, એનો મતલબ કે આપણે શું મેળવવાનું છે. 2012 માં ભલે પગાર 6000 હોય, પરંતુ 2014 માં પગાર કેટલો થવો જોઈએ, તો તેના માટે ગણતરી કરીએ. તો અહીં લખીએ 2014 માં થવો જોઈતો પગાર, તેના માટે સૂત્ર શું મૂકીએ, તેથી ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણાકાર આધાર વર્ષનો પગાર. ચાલો ચાલુ વર્ષનો સૂચકાંક આપણે મળ્યા, કેટલો મળ્યો કે 231.44 છેદમાં આધાર વર્ષનો સૂચકાંક. મિત્રો અહીંયા આધાર વર્ષ આપણા માટે કે છે કે 2014 છે, આપણા માટે ચાલુ વર્ષ છે, તો આધાર વર્ષ કેટલો છે, તો કે 2012. પણ એનો સૂચકાંક તો અહીં આપેલો છે તો કે નથી આપેલો, તો આપણે ગુણાકારને કેટલા મૂકશું, ના આપેલો હોય તો 100. ગુણાકારમાં આધાર વર્ષનો પગાર, આધાર વર્ષનો પગાર કેટલો આપેલો છે, આધાર વર્ષનો પગાર એટલે 2012 નો પગાર તમને આપ્યો છે 6000 રૂપિયા, મૂકે 6000 ગુણાકાર કરી ભાગાકાર કરશું, બે ગુણાકાર લઈએ, તેથી 13886.40 જેટલો પગાર થાય છે. તો ક્યાં આપણે લખી લખી શકીએ, તેથી 6000 પગાર પૂરતો નથી, માટે 13886.40 થવો જોઈએ. તો વિડિયો મિત્રો આ દાખલો પૂરો થાય છે, વિડિયોને પોઝ કરો, દાખલો લખી લો, ત્યારબાદ વિડિયો બે વખત જોવો, જેથી કરીને દાખલો સમજાઈ જાય. આ વિડિયો માટે એટલો જ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિભાગ એફ નો દાખલો છેલ્લો જે દાખલો છે તેના વિશેની વાત કરશું.